मंत्री कीर्ति वाघेला ने थयो छे राज्यना खराब रस्ता नो अनुभव। जी हाँ, कांकरेज ना थरा मंत्री नो बाइक खाड़ा में फसाई गयु। थरा नेशनल हाईवे ना सर्विस रोड पर ना खाड़ाओ ना कारणे तिरंगा यात्रा फसाई। मस्त मोटा खाड़ा में मंत्री कीर्तिभाई वाघेला नो बाइक फसाई गयु। बाइक ऊपर बैठेला शिक्षण मंत्री कीर्ति सिंह अने जिला भाजपा प्रभारी सुरेशभाई शाह नो बाइक अटवाई गयु, खाड़ा में अटवाई गयु। थराथी रोणी सर्विस रोड पर खाड़ाओना शिकार बन्या खुद राज्य कक्षाना शिक्षण मंत्री। आप जोई शको छो तिरंगा यात्रा जई रहती है समय वरसाद अने वरसाद मा खाड़ो अने खाड़ा मा नेताजी नु आ बाइक पछी तो आ दृश्य घणु बधु कही रह्या छे। આજે થરા શહેરની અંદર તિરંગા યાત્રા નીકળી હતી ને રાજ્ય કક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા હતા, તે એક બાઇક ચલાવતા હતા અને આ બાઇક હતા તે સર્વિસ રોડ ઉપર ભરાયેલા જે પાણી હતા તે પાણીની નીચે જે ખાડા હતા તે ખાડાની અંદર આ બાઇક ફસાયું હતું। ખુદ મંત્રીશ્રી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજે તિરંગા યાત્રા નીકળી હતી, મોટી સંખ્યામાં લોકો હતા, આપ ખુદ મંત્રી હોવા છતાં બાઇક ચલાવી રહ્યા હતા અને બાઇક હતું તે ખાડામાં ફસાયું હતું, શું કહેશો? આપણો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, એ પ્રસંગે સમગ્ર દેશની જનતામાં દેશ પ્રેમ જાગે એ માટે, દેશ પ્રેમને ઉજાગર કરવા માટે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન થયું, એ બદલ શહેરમાં તિરંગા યાત્રાની રેલી હતી। એ રેલીમાં ખૂબ આ વિસ્તારની જનતાએ ઉમળકાભેર ભાગ લીધો, આ રેલીને સફળ બનાવી। મને એ વાતનું દુઃખ થાય છે કે અમુક મિત્રો, ખાસ કરીને વિરોધ પક્ષના લોકોએ તિરંગા યાત્રાની નોંધ ન લઈ પણ રસ્તામાં ભરાયેલા પાણીની નોંધ લીધી। એ વાત હું માનું છું કે તિરંગા યાત્રામાં તિરંગા યાત્રાને જ મહત્વ હોવું જોઈએ। રસ્તામાં ચોમાસામાં પાણી હોય સ્વાભાવિક છે, પાણી હોય છતાં પણ અમે અને અમારા કાર્યકર્તાઓએ એ યાત્રા કરી દેશ ભાવનાને ઉજાગર કરવાનું કામ કર્યું છે, એ બાબતનો અમને આનંદ છે। સાહેબ, સામાન્ય રીતે મંત્રી હોય છે, ગાડીમાં ફરતા હોય છે, રોડ ઉપર ખાડા હોય છે, તેમનો હાઈફાઈવ ગાડીના કારણે અહેસાસ થતો નથી, પરંતુ જયારે આ બાઇક લઈને નીકળ્યા ને ખાડાની અંદર બાઇક ફસાણું તો શું અહેસાસ થયો? ખાડાનો પ્રજાને કેવી તકલીફ પડતી હશે? મિત્રો, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે, રાજ્ય સરકારના મંત્રી તરીકે મારું જાહેર જીવન હંમેશા જનતા જનાર્દન વચ્ચે જ રહેલું છે। જનતા વચ્ચે રહેવું, જનતાના પ્રશ્નો અને સમસ્યાને ઉકેલ કરવાનું કામ કરવું, રસ્તા પાણી વીજળી આ વિસ્તારમાં વર્ષોથી આ વિસ્તાર એક વિકાસથી વંચિત હતો। ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી જે જે પણ સમસ્યાઓ છે જનતા વચ્ચે રહી, જનતાની પ્રશ્નોની જે માગો આવી છે ને ઉકેલી, એ સમસ્યાને ઉકેલવાનું કામ કર્યું છે।